આજે 2 ઓક્ટોબર છે, એટલે કોનો જન્મદિવસ છે ખબર? મહાપુરુષનું જીવન હોય જે આપણે એના ગુણ વિશે એકાદ વાત. ગાંધી, આ મહાપુરુષોનું જીવન તો બહુ લાંબુ હોય, મોટું હોય, શીખવા જેવું ગુણ હોય. નાની એક મિનિટમાં વાત થઈ એવી ખરી કઈ તારી પાસે? મને ગોળ બહુ ભાવે એટલે હું ખાતો ને એટલે બીજાને ઉપદેશ ના આપી શકું, હું જો ન ખાતો હોય તો જો બીજાને આપણે શું કહીએ છીએ એના કરતાં શું કરીએ છીએ બહુ મહત્વનું છે. ગાંધીજીના જીવનમાંથી એવું કશું લઈ શકાય, એપ્લાઇડ ફિલોસોફી. પહેલાં વ્યવહાર કરો, પહેલાં કરો અને પછી વાત કરો. જીવનમાં સત્ય, અહિંસા અને આ બધી વાતો જીવનમાં ખૂબ મહત્વની છે. ગાંધીજીના જીવનમાં ઘણી બધી વાતો કરી બેઠા, પણ આપણા જીવન સાથે કનેક્ટિવિટી ગાંધીજીની કરીએ ને એના જીવનની, તો એક વસ્તુ કે આપણે છે ને ભૂલોમાંથી બહુ શીખીએ છીએ. ભૂલ છે ને એ આપણો પ્રથમ ગુરુ છે જીવનમાં. ભૂલને સ્વીકારવાની એની સ્ટાઇલ હતી ને એ અદભુત હતી. ભૂલને સ્વીકારતા એ રાય જેવડી ભૂલ હોય ને તો એમ કહેતા કે હિમાલય જેવડી મારી ભૂલ, એમ રાય જેવડી ભૂલ હિમાલય ગણતા. આ જીવનમાં જે પણ માણસ શીખે, ભૂલોથી આપણે બહુ શીખીએ જીવનમાં. મનુષ્ય જીવનમાં ભૂલ છે ને પગથિયું હોવું જોઈએ. ભૂલથી શીખતો શીખતો માણસ મહાન થઈ શકે ને એનું ઉદાહરણ એટલે ગાંધીજીનું જીવન. એક માણસ ક્યાંથી ઉઠીને ક્યાં જઈ શકે? ચોરી કરવી, માંસ મટન મદિરાનો શોખ રાખવો કે ઈચ્છા કરવી, એવો માણસ સામાન્ય. આમ જોઈએ તો સામાન્ય આપણા આ વિસ્તારનો માણસ, આપણા અહીંયા જઈએ ને આખોલવાડીને વચ્ચે નથી દાત્રાના ગામ આવતું, એના સસરાનું ગામ જ્યાં ગાંધીજી જાન લઈને આવ્યા છે. બોલો, આવો માણસ વિશ્વમાં પ્રખ્યાત થયો. મહાપુરુષોને ભગવાન સાથે સુધી એને આપણે સરખાવીએ એવો માણસ. એની પાસે ઓજસ્વીતા હતી, મહાન જેવું હૃદય હતું ને, જેવું એનું આમ હતું ને, બધું જ વર્ણવતા. સત્યના પ્રયોગોમાં એણે બધી વાતો દિલ ખોલીને કરી દીધી, કંઈ છુપાયું નહીં. એટલે તેને કીધું કે મારે જગતને કશું નથી કહેવું, સત્ય ને અહિંસા સદીઓથી ચાલતા આવે છે, મારું જીવન એ જ મારો સંદેશ. એટલે શું કેવું સિદ્ધાંતો બોલવા એ નહીં, પણ તે આગળ વાત કરીને એમ વ્યવહારમાં લઈ આવવું અને કરીને પછી લોકોને સંદેશ આપવો. આ ગાંધીજીની સ્ટાઇલ હતી. ગાંધીજી ભૂલની બાબત કરું, ભૂલને બહુ સ્વીકારતા જીવનમાં. મનુષ્ય જીવનમાં બેટા ભૂલ છે ને થાય, દરેકથી થાય. આ ભૂલ થયા પછી ભૂલને સ્વીકારવી નહીં અને આગળ વહી જવું, એ માણસ ભૂલમાંથી કશું જ નથી શીખતો. ભૂલને પગથિયું બનાવીને આપણે જીવનમાં જો કડવા અનુભવ દરેકને થાય, જીવનમાં ભૂલ બધાથી થાય. જિષ્ણુભાઈ સાંભળજી બેઠા, તું હોતે જીવનમાં ભૂલ થાય જ, એને સ્કોપ છે, અવકાશ છે પૂરેપૂરો, અને બધું શક્ય છે. અશક્ય કશું નથી થતું. માણસ ભૂલ કરે છે, અસંભવ થયું એવું નહીં ગણવાનું, ઇમ્પોસિબલ થયું એવું નહીં ગણવાનું, સ્વીકારવાનું. ભૂલ થાય થયા પછી માણસ ભૂલને સ્વીકારે, એને માણસ એને ભૂલને પગથિયું બનાવી દીધું કહેવાય. જીવનના કડવા અનુભવો યાદ રાખવા જોઈએ. કડવા અનુભવ વ્યક્તિને કડવાસ ભૂલી જવાની, પણ જે ન ગમતું બન્યું હોય એને પણ આપણે એમાંથી શીખવાનું, જીવન ભવિષ્યનું નિર્માણ કરવાનું. જે લોકો ભવિષ્યનું નિર્માણ કરવામાં પોતાના ભૂતકાળને કામમાં લે છે એ ખૂબ ઊંચાઈ ઉપર જઈ શકે છે. એટલે ગાંધીજીના જીવનમાં ઘણું બધું હતું. એણે તો ઇકોનોમિકલ વિચારો સારા કીધા, આઝાદી માટે પણ પ્રયાસ કરી, આધ્યાત્મિકતાની વાત કરી, સત્ય અહિંસાની વાત કરી, બધી વાત કરી. પણ ગાંધીજીના જીવનમાં બહુ મહાન બાબત હોય, આપણે શીખવા જેવી બાબત હોય તો ભૂલ છે, પોતાનો સ્વઅનુભવ છે. જ્યાં સુધી માણસ પોતાના સ્વઅનુભવથી ભણશે નહીં ને ત્યાં સુધી ગમે એવો શાસ્ત્રનો મોટામાં મોટો સિદ્ધાંત ભણ્યો હશે, પણ એ સિદ્ધાંત એપ્લાઇડ ફિલોસોફી નહીં થઈ, વ્યવહારમાં નહીં આવી શકે. તમે શાસ્ત્રનો કોઈ સિદ્ધાંત ભણ્યા છે, તમે કોઈ નીતિ ભણ્યા છો, ન્યાયશાસ્ત્ર ભણ્યા છો, પણ જ્યારે અનુભવ થાય ને ત્યારે જ ખબર પડે. સાડું મફતનું લેવું એ તો સાડું ખરાબ જ છે. આપણે ભણ્યા હતા, નીતિશાસ્ત્રનું સિદ્ધાંત ભણ્યા હતા કે ભાઈ મફતનું ન લેવું, પણ જ્યારે અનુભવ થયા પછી એમ લાગે કે મફતનું લીધા પછી આવું થાય, ત્યારે એમ થાય શાસ્ત્ર સાચું છે. પણ એ સ્વઅનુભવથી, એટલે જ આપણે સોક્રેટિસે પણ કીધું તું તારી જાતને ઓળખ. આપણે આપણી જાતને ઓળખવી હોય તો આપણે આપણા અનુભવમાંથી શીખવાનું. ઘણી વખત આપણે કોણ છીએ આપણે ખબર નહીં, આપણી પ્રકૃતિ ભૂલી ગયા હોય,
પણ આપણે અનુભવ ઉપર ધ્યાન રાખીએ તો ખબર પડે હું તો આ કરી શકું. મહાન માણસો છે ને પોતાના અનુભવ ઉપર ખાસ ફોકસ રાખે છે. એમ ગાંધીજીએ પોતાના અનુભવો ઉપર એટલું બધું ધ્યાન રાખ્યું, એની ઉપર પ્રયોગો કર્યા, અને એના આત્મકથનનું નામ જ આપ્યું સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો એટલે ગાંધીજીના જીવનમાં આજના દિવસે આપણે એ જોઈએ કે ભૂલમાંથી, અનુભવમાંથી, સ્વાનુભવથી શીખવું અને આગળ જવું. એટલે નિષ્ફળતાઓમાંથી પણ શીખવું, મહાન માણસોની સફળતાઓમાંથી શીખવું. એમ મહાન માણસો નિષ્ફળ ગયા હતા, વિફળતા એ આપણને મોટો સંદેશ આપે છે. ગાંધીજીને ભૂલને પગથિયું કરતા, ભૂલ થતી ને તો એને પગથિયું બનાવીને આગળ જતા. એટલે ગાંધીજી કહેતા કે મારી સીડી છે ને મહાનતાની સીડી, એ તો ભૂલો જ છે. કેવી અદભુત વાત, ભૂલો તો બધા કરે, સામાન્ય બધા માણસો કરે, આપણે ભૂલો કરી. આ ભૂલોમાંથી શીખી લેવાનું, આ ભૂલને જ પગથિયું બનાવવાનું અને આગળ જવાનું. આપણે ગાંધીજીના જીવનમાં એક